આજે રાપર મામલતદાર કચેરીના પ્રાંગણમાં આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ મધ્યે ભચાઉ પ્રાંત અધિકારી પીએ જાડેજાના અધ્યક્ષસ્થાને તાલુકાની સંકલન સમિતિની બેઠક મળી હતી. આજે મળેલી બેઠકમાં 10 પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ભીમદેવકા ફૂલપરા રણકાંઠાના ગામોમાં દબાણ અંગે, પલાસવા આડબંધ અંગે, ગેડીના પારકરા વાંડ થોરારીવાડી વિસ્તારમાં પાણી અંગે, કલ્યાણપર દેશલપરમાં મંજૂર થયેલા 66 કેવી અંગે, ખોડિયાર વાંડમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ અંગે, સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડા કરવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાંથી લગભગ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. આમ રાપર તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં વણ ઉકેલા પ્રશ્નનો સુખેદ ઉકેલ લાવવામાં આવ્યો હતો, જેમાં તાલુકા વિકાસ અધિકારી ડીજે ચાવડા, નાયબ કાર્યપાલક ઇજનેર એચવી જાની, એનવી અલવાણી, ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર પોલ પ્રતાપ પરમાર, કિશોરભાઈ પરમાર, શંકરદાન ગઢવી, ભરતસિંહ વાઘેલા, એનવી પટેલ, ડૉક્ટર પ્રકાશ કારિયા, હરેશ પરમાર, એચકે કચ્છવા, પીજીવીસીએલના શ્રી ઠક્કર, બબીબેન સોલંકી, રમેશ દાદલ, રામજી સોલંકી, દયાલાલ વાઘાણી, કાંતિલાલ ઠક્કર સહિતના મહેસૂલ અને આરોગ્ય પોલીસ, નગરપાલિકા નર્મદા, જળસિંચળ પેટા વિભાગ, બાંધકામ, પાણી પુરવઠા, આંગણવાડી, એસટી, સરદાર સરોવર ફોરેસ્ટ, સમાજ કલ્યાણ સહિતના વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.